વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે. એક જ દિવસ પર દેશની ત્રણ હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ, નરસિંહ રાવ અને હરિત ક્રાંતિના પિતા અને પ્રણેતા એમ એસ સ્વામિનાથનને ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોતાની પોસ્ટમાં લખ્યું કે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. તો વડાપ્રધાને તેમની અન્ય પોસ્ટમાં લખ્યું કે પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજકારણી તરીકે વિવિધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી છે. વડાપ્રધાને એમ પણ લખ્યું કે નરસિંહ રાવના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને મહત્વપૂર્ણ પગલાં માટે યાદ કરવામાં આવશે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતને વૈશ્વિક બજારો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે આર્થિક વિકાસના નવા યુગ તરફ દોરી ગયું હતું. દેશમાં હરિયાળી ક્રાંતિના પિતા અને પ્રણેતા તરીકે ઓળખાતા એમ એસ સ્વામિનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાને તેમની પોસ્ટમાં લખ્યું કે ભારત સરકાર આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ડૉક્ટર એમ એસ સ્વામિનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતે કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રયાસો પણ કર્યા હતા. દલગત રાજનીતિ સે ઉપર ઉઠકર પીવી નરસિંહ રાવ કો ભી સન્માનિત કિયા. નહીં બરાબર, દલગત રાજનીતિ સે ઉપર ઉઠકર હી હમ લોગ ઇસ પ્રકાર કે ફૈસલે કરતે હૈ.